હવે આગળ વાત કરીએ તો બનાસકાંઠાની બનાસકાંઠા જિલ્લાના દિયોદર માર્કેટયાર્ડની ચૂંટણી આજે મતદાન બનાસકાંઠા જિલ્લાના મહત્વ ગણાતા દિયોદર માર્કેટયાર્ડની ચૂંટણીમાં આજે શાળા નંબર 2 ખાતે મતદાન યોજાઈ રહ્યું છે। આજે વહેલી સવારે મતદારો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવા શાળા નંબર 2 મતદાર મથક પર પહોંચ્યા હતા। વિખવાદમાં રહેલી દિયોદર માર્કેટયાર્ડમાં અગાઉ તેલીબિયા વિભાગમાં સ્થાનિક ધારાસભ્ય અને વર્તમાન ચેરમેન શિવાભાઈ ભુરિયા તથા તેમના પુત્ર બિનહરીફ જાહેર થયા હતા, ત્યારે આજે ખેડૂત વિભાગમાં 10 સીટ માટે 20 ઉમેદવારો અને વેપારી લગ્ન વિભાગમાં 4 સીટ પર 8 ઉમેદવારો, જેમાં કુલ 14 સીટમાં 28 ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કરની જેમ ચૂંટણી યોજાઈ રહી છે। આજે બંને પક્ષના પેનલ દ્વારા વહેલી સવારથી જ સોશિયલ ડિસ્ટન્સ સાથે મતદાન મથકના બૂથ પર મતદાન કરવા મતદારો પહોંચ્યા છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાઈ રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, ZS TV, બનાસકાંઠા। સંપૂર્ણ વેપારી અને ખેડૂતો ચાલુ સત્તાથી ખૂબ નારાજ છે। માર્કેટનો કોઈ વિકાસ થયો નથી, એના અહમ અને મોપણાની ભાવનાથી તમામ લોકો અળગા છે। ભૂતકાળમાં પણ હું ચેરમેન હતો, મારો પણ અનુભવ કરેલ છે અને એનો પણ અનુભવ કરેલ છે। લોકોએ સંપૂર્ણપણે નક્કી કરી નાખ્યું છે કે અમારી પરિવર્તન પેનલ જ જીતે છે અને સૌમ્યના પક્ષને લગભગ 1583માંથી 300 એબાઉટ વોટ મળે છે, બાકી આટલા માર્જિનથી કદાચ ગુજરાતમાં કોઈ એપીએમસીના જીત નહીં થઈ એવી અમારી જીત છે। અમારા સ્વભાવ અને અમે ભવિષ્ય પણ માર્કેટનો વિકાસ કરીશું। વેપારી અને ખેડૂતોને હર હંમેશા હું સાથે લઈને ચાલું છું, અમારી પેનલ પણ સાથે લઈને ચાલે છે, એટલે લોકોએ મનોમન નક્કી કરી નાખ્યું છે કે પરિવર્તન પેનલ એ જ આપણો લક્ષ છે, એટલે અમે સંપૂર્ણ જીતીએ છીએ। ચાર વેપારી અને 10 ખેડૂતોનો સામસામે કેન્દ્રનો મેદાનમાં ઉતર્યા છે। સમગ્ર વિસ્તારમાં આજે 6-7 હજાર સુધી પ્રવાસ કર્યો છે, જે ગામડામાં લોકોને હવે આવકાર મળ્યો છે। એના માટે સ્વતંત્ર મને દેખાઈ રહ્યા છે કે સમગ્ર તાલુકાના મતદારો મારી કેન્દ્રની સાથે છે અને આવતીકાલે ગણતરી છે, ગણતરીમાં 14 ઉમેદવાર છે, 14 ઉમેદવાર મારા વિજેતા બને એવી મને પૂરેપૂરી આશા છે। હું આ માર્કેટમાં છેલ્લા 28 વર્ષથી માર્કેટનો વહીવટ કરું એટલે લોકોને મારા પ્રત્યે વિશ્વાસ છે। આજ ત્યાં સુધી કોઈ પણ પ્રકારના વહીવટમાં ક્યાં ગેરંટી કોઈ થવાની નથી, દરેકે દરેક વસ્તુ વિશે તો વેપારી હોય અથવા તો કોઈ ખેડૂત હોય, કોઈ પણ વ્યક્તિને વેયાની બાબતમાં કાયમી સરખો નિયમ મળે એવી મારી હરમિશા લાગણી રહી છે અને ધારાસભ્ય તરીકે તારથી ચૂંટણો તારથી લોકોની જેટલી મારાથી મારેથી બધી સેવા કરો છો એના પરથી મને પૂરેપૂરો સંપૂર્ણ વિશ્વાસ છે કે મતદારો મારી હાથેથી મારી પહેલના 14 ઉમેદવાર